Example 9.2. The mobile phone lies along the principal axis of a concave mirror as shown in figure. Show by suitable diagram the formation of its image. Explain why the magnification is not uniform. Will the distortion of image depend on the location of the phone with respect to the mirror? Yes. હવે અહીં જુઓ, આ જે મોબાઈલ છે એની આ એજ બી એજ એ એક્ઝેક્ટલી સેન્ટર ઓફ કર્વેચર ઉપર છે. ઓબ્જેક્ટ જ્યારે સેન્ટર ઓફ કર્વેચર ઉપર હોય ને તો એનું ઇમેજ ફોર્મેશન પણ એક્ઝેક્ટ ત્યાં જ થાય. તો આ બી વાળી જે એજ છે મોબાઈલની એનું ઇમેજ ફોર્મેશન સી ઉપર જ થશે. એટલે આ બી સી તો અહીંયા સી બી ડેશ. પણ હવે આ એ વાળી જે એજ છે એનું ઇમેજ ફોર્મેશન, તો રે ડાયાગ્રામ પ્રિપેર કર્યો આપણે, જો પેરેલલ રે આફ્ટર રિફ્લેક્શન ફોકલ પોઈન્ટમાંથી ગયું, પછી બીજું ફોકલ પોઈન્ટમાંથી લીધું, તો આફ્ટર રિફ્લેક્શન પેરેલલ ગયું, તો એ બંને અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે આફ્ટર રિફ્લેક્શન. તો એ વાળી જે ઇમેજ છે એ અહીંયા ફોર્મ થઈ. તો હવે જો આ મોબાઈલની જે ઇમેજ મળી ને એનો શેપ જુઓ તમે, બરોબર છે, તો એ ડિસ્ટોર્ટેડ કહેવાય. બરોબર છે, મોબાઈલ એકચ્યુઅલી રેક્ટેન્ગ્યુલર ટાઈપ છે, તો અહીંયા ઇમેજ તમને રેક્ટેન્ગ્યુલર ટાઈપ નથી મળતી, તો ડિસ્ટોર્ટેડ ઇમેજ કહેવાય. ક્લિયર? અને આ લોકેશન ઉપર ડિપેન્ડ થાય છે, કારણ કે અહીંયા તમે પોઝિશન જે પ્રમાણે ગોઠવી છે એ પ્રમાણે ઇમેજ ફોર્મેશન થવાનું છે. ક્લિયર?